ઓકે, તો આપણું જે યુનિટ ફર્સ્ટ હતું, આપણે જે સિલેબસ ડિસ્કસ કર્યો હતો એ ફંડામેન્ટલ ઓફ એનાલિટિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ. ઓકે, ચલો બધા ફટાફટ જોઈન થઈ જાઓ. વોઇસ ડિસેબલ કરી નાખો ને, હેલો, વોઇસ ડિસેબલ કરી નાખો પ્લીઝ. વન દક્ષુ તાતાએ ફોન લાવી દીધો. તાતાએ વન દેવાંશી કે તૈયાર કર, વન સ્કૂલે વન જો તો પપ્પા કે ઉઠા વન. આ વોઇસ ડિસેબલ કરી નાખો ને પ્લીઝ, વચ્ચે જે અવાજ આવે છે. હેલો, ઓકે, તો આપણું જે ચેપ્ટર છે ફંડામેન્ટલ ઓફ એનાલિટિકલ ઇન્સ્ટ્રુમેન્ટ. આ કોઈ વચ્ચે બોલશે ને પ્લીઝ. કોઈ ટ્રેનિંગ લીધી ત્યાં લીધી ફાયર ના ટ્રેનિંગ માં બધાને પહેરીને બતાવડાયું હતું કે એક જણાને પહેરીને બતાવડાયું હતું કે તમારે બધાને વોઇસ બંધ કરી નાખો ને પ્લીઝ. કમલેશભાઈ, કમલેશભાઈ વોઇસ બંધ કરો. પેલો આપણો ટોપિક છે એનાલિટિકલ ઇન્સ્ટ્રુમેન્ટેશન એટલે શું, બરાબર? ઓકે બધાને, કે ટોપિક છે એનાલિટિકલ ઇન્સ્ટ્રુમેન્ટેશન શું છે, ડિફાઇન એનાલિટિકલ ઇન્સ્ટ્રુમેન્ટ, બરાબર? તો એ જે છે આપણે એનાલિટિકલ ઇન્સ્ટ્રુમેન્ટ, એ આપણી એન્જિનિયરિંગ છે એની એવી બ્રાન્ચ છે જે અજ્ઞાત કેમિકલ હોય એ સેમ્પલનું આપણે એમાં એનાલિસિસ કરવામાં આવે છે, બરાબર? જે કોઈ પણ અજ્ઞાત કેમિકલ હોય એમાં સેમ્પલનું એનાલિસિસ કરવામાં આવે છે એનાલિટિકલ ઇન્સ્ટ્રુમેન્ટમાં, બરાબર? ઓકે, અને જે છે એના બે પ્રકાર પડે છે, એક તો ક્વોલિટેટિવ અને બીજું છે ક્વોન્ટિટેટિવ, બરાબર? ડન. એનાલિટિકલ ઇન્સ્ટ્રુમેન્ટેશન શું છે એ, કે જે છે એવી એન્જિનિયરિંગની બ્રાન્ચ છે જેમાં અજ્ઞાત કેમિકલ સેમ્પલનું આપણે એનાલિસિસ કરવામાં આવે છે. જે કાંઈ કેમિકલ હોય અનનોન એ સેમ્પલનું આપણે એનાલિસિસ કરવામાં આવે છે કે એમાં કેટલું ક્વોલિટી છે, ક્વોન્ટિટી છે, એ રીતે, બરાબર? તો આ ટોપિક ક્લિયર, આટલું એનાલિટિકલ ઇન્સ્ટ્રુમેન્ટેશન, બરાબર? એના બે ભાગ છે, ક્વોલિટેટિવ એનાલિસિસ અને ક્વોન્ટિટેટિવ એનાલિસિસ. ઓકે બધાને, હવે ક્વોલિટેટિવ જે ક્વોલિટેટિવ એનાલિસિસ છે એટલે કે કોઈ અજ્ઞાત જે સેમ્પલ હોય, બરાબર, કોઈ જે અજ્ઞાત સેમ્પલમાં કોઈ જે ચોક્કસ પદાર્થ કે ઘટક હાજર છે કે કેમ તેની એમાં ચકાસણી કરવામાં આવે છે, બરાબર? ક્વોલિટેટિવ એનાલિસિસ એટલે એવું, બરાબર, કે કોઈ અજ્ઞાત સેમ્પલ હોય એમાં કોઈ ચોક્કસ પદાર્થ કે ઘટક એમાં હાજર છે કે કેમ એની ચકાસણી એમાં થાય છે ક્વોલિટેટિવ એનાલિસિસમાં. તો તમે પરીક્ષામાં એવી રીતના લખી શકો, ક્વોલિટેટિવ એનાલિસિસ એટલે શું, કે કોઈ અજ્ઞાત જે કંઈ સેમ્પલ હોય કેમિકલ, તો એમાં કોઈ ચોક્કસ પદાર્થ કે ઘટક હાજર છે કે કેમ એની એમાં ચકાસણી થાય છે. ઓકે, બરાબર છે. હવે નેક્સ્ટ છે ક્વોન્ટિટેટિવ એનાલિસિસ, બરાબર? આ ક્વોન્ટિટેટિવ એનાલિસિસ એટલે કે જે કોઈ અજ્ઞાત સેમ્પલ છે, બરાબર, એમાં પણ જે કોઈ પદાર્થ ઘટકની સાંદ્રતા, માત્રતા કે પ્રમાણ કેટલું છે એની આપણે આમાં ચકાસણી કરવાની રહેશે, બરાબર છે. ક્વોન્ટિટેટિવ એનાલિસિસ એટલે કે જે કાંઈ સેમ્પલ છે એમાં પદાર્થ કે ઘટકની સાંદ્રતા, માત્રા, પ્રમાણ કેટલું છે એની ચકાસણી કરવાની રહેશે. ઓકે, તો આ થઈ ગયું ક્વોલિટેટિવ એનાલિસિસ અને ક્વોન્ટિટેટિવ એનાલિસિસ,
બરાબર, બેમાં સિમ્પલ જ છે કે કોઈ પદાર્થ હાજર છે કે કેમ એની ચકાસણી થાય, અને ક્વોન્ટિટીમાં એની માત્રા કે એનું પ્રમાણ કેટલું થાય છે. બરાબર, ક્વોન્ટિટી એટલે એની કેટલી માત્રા અને કેટલું એમાં છે એ જ. બરાબર, સિમ્પલ જ છે. નેક્સ્ટ જોઈએ તો કે જે એનાલિટિકલ ઇન્સ્ટ્રુમેન્ટેશન એટલે કે કોઈ પણ અજ્ઞાત સેમ્પલ નું આપણે ક્વોલિટેટિવ અને ક્વોન્ટિટેટિવ એનાલિસિસ. રેડી? એનાલિટિકલ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે આપણે જે ઉપર જોયું એમ કે કોઈ સેમ્પલ હોય એનું ક્વોલિટેટિવ અને ક્વોન્ટિટેટિવ એનાલિસિસ. ઓકે, બધાને ક્લિયર થઈ ગયું આ ટોપિક? કોઈ ડાઉટ નથી ને? ઓકે, આવી રીતે બરાબર છે. આ આપણી આપણે આવી રીતે પીડીએફ શેર કરીને ભણાવશું એ બધાને કમ્ફર્ટેબલ ને? ચેટ બોક્સમાં ઓકે નો મેસેજ કરો. ડન? ઓકે, બધા ડન કરો કે આવી રીતે બરાબર છે, ક્લિયર થાય. ચેટ બોક્સમાં બધા ઓકે નો મેસેજ ટાઈપ કરીને ડન કરી દો. બરાબર છે ટોપિક? બધાનો રિપ્લાય નથી આવ્યો. ચેટ બોક્સમાં બધા ઓકે અથવા ડન કરીને, હા બરાબર છે. ઓકે, તો બરાબર, તો એનાલિટિકલ ઇન્સ્ટ્રુમેન્ટેશન આઈ થિંક બધાને સમજાઈ ગયું છે. બરાબર, કે આપણી એન્જિનિયરિંગની એવા એવી બ્રાન્ચ છે કે જેમાં આપણે અજ્ઞાત કેમિકલ હોય એ સેમ્પલનું આપણે એમાં એનાલિસિસ કરવામાં આવે છે, અને એના મુખ્યત્વે બે પ્રકાર છે, ક્વોલિટેટિવ એનાલિસિસ અને ક્વોન્ટિટેટિવ એનાલિસિસ. બરાબર, એ પણ આપણે ડિટેલમાં જોયું કે ક્વોલિટેટિવ એટલે કે અજ્ઞાત સેમ્પલમાં કોઈ પદાર્થ હાજર છે કે કેમ એની આપણે ચકાસણી થાય, અને ક્વોન્ટિટીમાં આપણે એની ક્વોન્ટિટી જોવાની. બરાબર, બે સિમ્પલ છે, આઈ થિંક તમે ઇઝીલી સરળતાથી લખી શકો. બરાબર, ક્વોન્ટિટેટિવ અને ક્વોલિટેટિવ, અને ટૂંકમાં જોઈએ તો એનાલિટિકલ ઇન્સ્ટ્રુમેન્ટેશન છે એ કોઈ અનનોન સેમ્પલ હોય એનું એનાલિસિસ. બરાબર, ક્વોલિટેટિવ અને ક્વોન્ટિટેટિવ એનાલિસિસ એનાલિટિકલ ઇન્સ્ટ્રુમેન્ટેશન એટલે. ડન? બધાને એનાલિટિકલ ઇન્સ્ટ્રુમેન્ટેશન ટોપિક સમજાઈ ગયો છે. બરાબર, આગળ જોતા જઈએ. હવે નેક્સ્ટ છે આપણે એનાલિટિકલ જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એના ઘટકો અને એનો બ્લોક ડાયાગ્રામ. તો આ ખાસ પરીક્ષામાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર, એનાલિટિકલ જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એનો બ્લોક ડાયાગ્રામ આ ઘણી વખત પરીક્ષામાં મોસ્ટ આઈએમપી છે એટલે પૂછાય છે. ઓકે, ઓકે, આ એનો બ્લોક ડાયાગ્રામ છે.
ओके, आ छे एनो ब्लॉक डायग्राम, आपणे जे एनालिटिकल इंस्ट्रूमेंट छे एनो ब्लॉक डायग्राम छे आ, बराबर। तो एमां पेलो जे बॉक्स छे, पेलू ए छे केमिकल इन्फॉर्मेशन सोर्स, बराबर, जेने आपणे कैरेक्टरिस्टिक मॉड्यूल तरीके ओळखीशुं, बराबर। एमां ट्रांसड्यूसर एक आपेलू छे, बीजू छे सिग्नल कंडीशनर, अने छे डिस्प्ले अथवा रेकॉर्डिंग डिवाइस, बराबर। ए छे आपणू प्रोसेसिंग मॉड्यूल, ओके। આજે એનાલિટિકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે એનો બ્લોક ડાયાગ્રામ આ છે, બરાબર। ખાસ જોઈ લ્યો, પેલું છે એમાં કેમિકલ ઇન્ફોર્મેશન સોર્સ, બીજું છે ટ્રાન્સડ્યુસર, એને આપણે કેરેક્ટરિસ્ટિક મોડ્યુલ તરીકે ઓળખીશું, પછી છે પ્રોસેસિંગ મોડ્યુલ, એમાં સિગ્નલ કન્ડિશનર અને ડિસ્પ્લે અથવા રેકોર્ડિંગ ડિવાઇસ, બરાબર। તો સૌથી પહેલાં તો તમારે આવી રીતે પરીક્ષામાં જ્યારે પૂછાય ત્યારે આવી રીતે એનો બ્લોક ડાયાગ્રામ ડ્રો કરવાનો, એમાં પહેલા લખી નાખવાનું કેમિકલ ઇન્ફોર્મેશન સોર્સ, પછી બીજા બ્લોકમાં ટ્રાન્સડ્યુસર, એને આપણે કેરેક્ટરિસ્ટિક મોડ્યુલ કહીશું, અને બીજું છે સિગ્નલ કન્ડિશનર, અને એના પછી છે એનું ડિસ્પ્લે, એને આપણે પ્રોસેસિંગ મોડ્યુલ તરીકે ઓળખીશું, બરાબર। તો સ્ટેપ બાય સ્ટેપ જોતા જઈએ એનું, તો આવી રીતે તમારે લખી નાખવાનું, બરાબર, જ્યારે પરીક્ષામાં પૂછાય કે સમજાવો એનાલિટિકલ ઇન્સ્ટ્રુમેન્ટનો બ્લોક ડાયાગ્રામ અથવા તો એના ઘટક। તો જે એના આપણે બ્લોક ડાયાગ્રામ છે એના ચાર સ્ટેજ છે જે જોયા હતા, પેલું એમાં છે રાસાયણિક માહિતીનો સ્ત્રોત, પછી છે ટ્રાન્સડ્યુસર, પછી થર્ડ છે સિગ્નલ કન્ડિશનિંગ, ચોથું છે ડિસ્પ્લે અથવા રેકોર્ડિંગ સિસ્ટમ, બરાબર। તો આવી રીતે ચાર પોઈન્ટ્સ તમારે લખી નાખવાના, બરાબર, કે બ્લોક છે રાસાયણિક માહિતીનો સ્ત્રોત, ટ્રાન્સડ્યુસર, સિગ્નલ કન્ડિશનિંગ અને એનું ડિસ્પ્લે લાસ્ટમાં। હવે આપણે આગળ જોયું હતું એમાં એવી રીતે કે પેલા જે બે બ્લોક છે એ કેરેક્ટરિસ્ટિક મોડ્યુલ છે, અને બીજા જે બ્લોક છે એ પ્રોસેસિંગ મોડ્યુલ છે। હવે દરેક જે બ્લોક છે એનું આપણે આવી રીતે એના વિશે લખતું જવાનું, બરાબર, કે કેમિકલ ઇન્ફોર્મેશન સોર્સ છે તો એમાં જે કોઈ અજ્ઞાત સેમ્પલ હોય એનું વિશ્લેષણ કરવા માટે જરૂરી સિગ્નલ આપણે જનરેટ કરવું પડે, અને ઘણી વખત જે સેમ્પલ છે એ પોતે એક જ સિગ્નલ તરીકે વર્તે છે, બરાબર, બરાબર। આ કેમિકલ ઇન્ફોર્મેશન સોર્સમાં શું તમે લખી શકો કે કોઈ અનનોન જે સેમ્પલ હોય એનું એમાં વિશ્લેષણ કરવા માટે સિગ્નલ જનરેટ થાય, અને સેમ્પલ પોતે જ એક સિગ્નલ તરીકે વર્તે છે, ઓકે। અને જે પીએચ નું છે એના માપન માટે એચ પ્લસ આયનની સાંદ્રતા એક પ્રકારનું સિગ્નલ છે, ઓકે। તો આ થઈ ગયું આપણું કેમિકલ ઇન્ફોર્મેશન સોર્સ। ઓકે, બધાને ક્લિયર? ઓકે, કેમિકલ ઇન્ફોર્મેશન સોર્સ બધાને સમજાઈ ગયું શું છે એમાં, એમાં વિશ્લેષણ કરવા માટે જરૂરી આપણે સિગ્નલ આપણા જનરેટ કરવામાં આવે છે, અને એ જે સિગ્નલ છે એ સેમ્પલ તરીકે, સેમ્પલ પોતે જ એક સિગ્નલ તરીકે વર્તે છે, અને એમાં ઉદાહરણ તરીકે તમે આજે પીએચ ના માપન માટે એચ પ્લસ આયનની સાંદ્રતા એક પ્રકારનું સિગ્નલ છે, ઓકે। આ થઈ ગયું આપણું કેમિકલ ઇન્ફોર્મેશન સોર્સ। જે નેક્સ્ટ બ્લોક છે ટ્રાન્સડ્યુસર, ટ્રાન્સડ્યુસર એટલે શું કે વન ફોર્મ ઓફ એનર્જી હોય એને બીજા ફોર્મમાં કન્વર્ટ કરે, આઈ થિંક બધા તમે જાણતા જ હશો, બરાબર, ટ્રાન્સડ્યુસર વિશે, કે એક ફોર્મમાં એનર્જી હોય તો એને બીજા ફોર્મમાં કન્વર્ટ કરે, તો ઇલેક્ટ્રિકલ હોય એને નોન ઇલેક્ટ્રિકલમાં કન્વર્ટ કરે ટ્રાન્સડ્યુસર, બરાબર। તો હવે જે આ બ્લોક ડાયાગ્રામમાં આપણે જે છે નોન ઇલેક્ટ્રિક સિગ્નલનું આપણે ઇલેક્ટ્રિક સિગ્નલમાં એને રૂપાંતર કરે, બરાબર, ટ્રાન્સડ્યુસર એટલે, બરાબર છે, નોન ઇલેક્ટ્રિકલ સિગ્નલ હોય એનું ઇલેક્ટ્રિક સિગ્નલમાં એને રૂપાંતરણ કરે, અને એનું આપણે ઉદાહરણ જોઈએ તો ગ્લાસ કોઈ ઇલેક્ટ્રોડ હોય અને રેફરન્સ ઇલેક્ટ્રોડ હોય એના જોડીની મદદથી એચ પ્લસ આયન સાંદ્રતાની જે છે એ રૂપાંતરણ કરી શકાય, બરાબર। ગ્લાસ ઇલેક્ટ્રોડ જે કઈ હોય એને આપણે રેફરન્સ ઇલેક્ટ્રોડની જોડીની મદદથી
एच प्लस आयन हो सांद्रता अपने मिली वोल्ट में रूपांतरण कर सकाय छे। ओके आ क्लियर थी गयो बने ब्लॉक्स कैरेक्टरिस्टिक मॉड्यूल केमिकल इन्फॉर्मेशन सोर्स ट्रांसड्यूसर बराबर। तो आ रीते एमां तमे आराम थी लखी सको परीक्षा में जयरे आ ब्लॉक डायग्राम पूछाय त्यारे बराबर। हवे थर्ड जे ब्लॉक छे सिग्नल कंडीशनर छे तो एमां शुं थाशे के जे ट्रांसड्यूसर माथी कोई इलेक्ट्रिकल सिग्नल आवशे एवा इलेक्ट्रिक सिग्नल माथी आपणे रूपांतरित करवानुं छे जेने डिस्प्ले अथवा रेकॉर्डिंग डिवाइस थी सरळताथी आपणे समझी शकाय। ओके इलेक्ट्रिकल सिग्नल जे कई आवता होय ए इलेक्ट्रिकल सिग्नल एमांथी रूपांतरित थाय अने एने डिस्प्ले माटे रेकॉर्डिंग डिवाइस थी आपणे सरळताथी एने समझी शकीए। हवे आ ब्लॉक में छे अवरोधनी बनेल वोल्टेज डिवाइस होय नेटवर्क थी मांडीने खूब ज कॉम्प्लेक्स सर्किट थई शके। ओके जे कई सामान्य अवरोध आम आवतो होय एमां वोल्टेज डिवाइडर छे एना नेटवर्क थी मांडी अने खूब ज कॉम्प्लेक्स सर्किट एमां होई शके। हवे आ ब्लॉक में जे छे जूना जरूरियात मुजब आपणे एम्प्लिफिकेशन करी शकीए फिल्टरिंग क्लीनिंग चोपिंग इक्विडन्स मेसिंग अने एनालॉग टू डिजिटल अने डिजिटल टू एनालॉग जेवा आपणे ऑपरेशन एमां करी शकीए बराबर। अने लास्ट छे डिस्प्ले अने रेकॉर्डिंग सिस्टम। तो आ ब्लॉक नुं शुं कार्य छे के जे अज्ञात सैम्पल करेलुं होय एमां विश्लेषणमांथी जे मळती माहिती होय जोई शकाय अने कार्य जे छे संग्रह एमां करी शकाय बराबर। तो थई गयुं आपणो आ एनालिटिकल इंस्ट्रूमेंट नो ब्लॉक डायग्राम अने आ टॉपिक बराबर। तो खास इम्पोर्टंट छे आ परीक्षामां वारी घड़ीए पूछातुं होय के समझावो एनालिटिकल इंस्ट्रूमेंट ना ब्लॉक डायग्राम अथवा तो एना घटको। तो सौथी पहेला तमारे आवी रीते चार ब्लॉक ड्रॉ करी नाखवाना एमां पहेलुं छे आपणुं केमिकल इन्फॉर्मेशन सोर्स अने ट्रांसड्यूसर एमां बीजुं छे सिग्नल कंडीशनर अने एनुं डिस्प्ले अने ए ब्लॉकनुं स्टेप बाय स्टेप एक एक એનું સમજાવતું જવાનું બરાબર। તો કેમિકલ ઇન્ફોર્મેશન સોર્સ એમાં આપણે જોયું તો એ સિગ્નલ પોતે જ જનરેટ કરે એવી રીતે તમારે લખી નાખવાનું અને ઉદાહરણ તરીકે એનું પીએચ માપન અને એચ પ્લસ આયનની સાંદ્રતા બરાબર એ પ્રકારનું સિગ્નલ છે। ટ્રાન્સડ્યુસર છે તો ટ્રાન્સડ્યુસર એટલે આપણે જે કંઈ નોન ઇલેક્ટ્રિકલ સિગ્નલ હોય એને ઇલેક્ટ્રિકલ સિગ્નલમાં કન્વર્ટ કરે। ટ્રાન્સડ્યુસર મીન્સ વન ફોર્મ એક ફોર્મમાંથી બીજા ફોર્મમાં એનર્જીને કન્વર્ટ કરવાનું કાર્ય કરે છે બરાબર। એમાંય પણ તમે ઉદાહરણ તરીકે ગ્લાસ ઇલેક્ટ્રોડ અને રેફરન્સ ઇલેક્ટ્રોડની જોડીની મદદથી જે કાંઈ સાંદ્રતા છે એને મિની વોલ્ટમાં રૂપાંતર કરી શકાય। ઓકે અને સિગ્નલ કન્ડિશનર છે એમાં આપણે જોયું હતું એમાં ઇલેક્ટ્રિકલ સિગ્નલને બરાબર એવા ઇલેક્ટ્રિકલ સિગ્નલમાં આપણે રૂપાંતર કરી શકીએ જેનાથી આપણે ડિસ્પ્લે અને રેકોર્ડિંગ સરળતાથી સમજી શકીએ બરાબર છે। અને એમાં એક અવરોધની બેલેન્સ વોલ્ટેજ ડિવાઈડરથી માંડી આપણે ખૂબ એક કોમ્પ્લેક્સ સર્કિટ પણ થઈ શકે છે અને જરૂરિયાત મુજબ આપણે એમાં એમ્પ્લિફિકેશન થઈ શકે ફિલ્ટરિંગ ક્લીનિંગ અને ચોપિંગ અને એ બધું થઈ શકે બરાબર। અને ડિસ્પ્લેમાં ફાઇનલ જે છે સેમ્પલમાં જેટલું વિશ્લેષણ હોય એની માહિતી આપણે જોઈ શકાય અને એને સંગ્રહ પણ કરી શકાય બરાબર છે। તો આજના લેક્ચરમાં આપણે આટલું રાખીએ એનાલિટિકલ ઇન્સ્ટ્રુમેન્ટેશન જોયું અને એના ઘટકો બરાબર। તો આ ખાસ ઇમ્પોર્ટન્ટ છે ફોર ધ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ બરાબર। તો ખાસ આટલું જોઈ લેજો બરાબર એક વખત રિફર કરી લેજો આપણે પીડીએફ જે શેર કરેલું છે આખું એમાં બરાબર કે એનાલિટિકલ ઇન્સ્ટ્રુમેન્ટેશન શું છે અને એના બે આપણે પ્રકાર જોયા ક્વોલિટેટિવ અને ક્વોન્ટિટેટિવ બરાબર અને એના ખાસ બ્લોક ડાયાગ્રામ ડન એનાલિટિકલ ઇન્સ્ટ્રુમેન્ટ નો બ્લોક ડાયાગ્રામ ક્લિયર બધાને આટલું રાખી આજના લેક્ચરમાં। બધાને ક્લિયર ને આ બે ટોપિક? ઓકે ટોપિક સમજાઈ ગયા ચેટ બોક્સમાં રિપ્લાય આપો બરાબર છે। ઓકે
ઓકે, તો બધા રિપ્લાય નથી આપતા, એનો મીન્સ કે એક બે જણાને જ સમજાય છે એવું છે. ઓકે ઓકે, ઓકે, તો આટલું રાખીએ બરાબર. નેક્સ્ટ લેક્ચરમાં આવડે આગળના ટોપિક જોશું.